આજે આપણે ઇલેક્ટ્રિક કેટલનું પ્રેક્ટિકલ કરવાનું છે. એની અંદર આપણે સૌ પ્રથમ આનું આપણે ટેસ્ટિંગ કરીશું કે આ કન્ટિન્યુટી બતાવે છે કે નથી. એના માટે હું મલ્ટીમીટર યુઝ કરીશ. મલ્ટીમીટરને હું કન્ટિન્યુટીમાં રાખીશ. પછી આને આપણે ટેસ્ટ કરીશું. સૌથી જે વચ્ચેનું વાર છે એને આપણે અર્થિંગ જોડે ચેક કરીશું. તમે જોઈ શકો છો કે એની અર્થિંગની કન્ટિન્યુટી બરાબર છે. હવે એ રીતે ફેજને આપણે ચેક કરીશું. ઓકે, આપણો ફેજ પણ બરાબર છે. હવે ન્યુટ્રલને ચેક કરીશું કે ન્યુટ્રલ વાયર પણ બરાબર છે. ઓકે, હવે આપણે કેટલનું અવરોધ માપીશું. એના માટે જે સ્વિચ છે અહીંયા ઓન અને ઓફ લખી છે, એટલા માટે પહેલાં સ્વિચને આપણે ઓન કરીશું, પછી કેટલનું આપણે અવરોધ માપીશું. એને કન્ટિન્યુટીમાં પણ જોઈને બતાવીશ અને એને રેઝિસ્ટન્સમાં ઓફ બતાવીશ. આ જે વચ્ચેવાળું જે ટર્મિનલ છે એને આપણે અર્થિંગનો છે, એટલે બોડી સાથે કન્ટિન્યુટી બતાવશે. ઓકે, હવે જે ફેઝ છે અને ન્યુટ્રલ વચ્ચે હું અવરોધ માપીશ. 33 ઓહ્મ જેટલો બતાવે છે. હવે હું એને 200 ઓહ્મમાં રાખીશ અને એનું રીડિંગ માપીશ. એનો અવરોધ માપીશ. 38.6 બતાવે છે, એટલે આપણી ઇલેક્ટ્રિક કેટલ ઓકે છે. હવે આપણે એને પ્રેક્ટિકલ કરીશું. એના માટે હું ઇલેક્ટ્રિક કેટલમાં થોડું પાણી નાખી દઉં. ઓકે, હવે હું સ્વિચને ઓન કરું, પછી આ સ્વિચ ઓન કરું. તમે જોઈ રહ્યો છો કે આપણું ઇલેક્ટ્રિક કેટલ કામ કરે છે. ઓકે, થેન્ક યુ.